મોરબી જિલ્લાના મોરબી ટંકારા અને માળિયા તાલુકામાં વડાપ્રધાનને પત્ર લખી ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને પત્ર લખવાનું કારણ આપતા ખેડૂતો જણાવી રહ્યા છે કે સ્થાનિક તંત્ર કે રાજ્ય સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી અને તેમની માંગ સાંભળતી નથી, જેથી દેશના વડાપ્રધાનને પત્ર લખીને ખેડૂતોના પોતાના પાકની નુકસાનીની વળતરની માંગ કરે છે. મોરબી જિલ્લાના મોરબી ટંકારા અને માળિયા તાલુકામાં વડાપ્રધાનને પત્ર લખી ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને પત્ર લખવાનું કારણ આપતા ખેડૂતો જણાવી રહ્યા છે કે સ્થાનિક તંત્ર કે રાજ્ય સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી અને તેમની માંગો સાંભળતી નથી, જેથી દેશના વડાપ્રધાનને પત્ર લખીને ખેડૂતો પોતાના પાક નુકસાનીના વળતરની માંગ કરે છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. તેના પર આક્રોશ સાથે ખેડૂતે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલા પેકેજ પ્રમાણે ખેડૂતોને 2000 રૂપિયા માંડ મળશે, જે મગફળીના પાક નહીં પરંતુ તેના ભૂસાના નુકસાન જેટલું પણ થતું નથી. ત્યારે મગફળીના પાકનું શું? ભારે વરસાદમાં પાક નિષ્ફળ ગયા છે અને રહ્યો સહ્યો પાક પણ યાર્ડમાં તળિયાના ભાવે આપી રહ્યા છે, પરંતુ સરકાર તેમની વેદના સાંભળતી કે સમજતી નથી, જેથી વડાપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી છે. ખેડૂતોની દયનીય સ્થિતિ જાણવા અને સમજવા માટે હળમતિયા ગામની સરકારી મંડળીના મંત્રીનો સંપર્ક કરતા તેમની પાસેથી કેટલીક આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 80% ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે, તો મંડળીના સભાસદોએ 6 કરોડ પાક ધીરણા કરવામાં આવ્યું છે, જેમાં 24.92 લાખ રૂપિયા પાક વીમા પ્રીમિયમ પેટે ચૂકવ્યા છે. 650 ખેડૂતોએ સંસ્થામાંથી ધિરાણ મેળવ્યું છે, પરંતુ અતિવૃષ્ટિથી પાક બરબાદ થઈ ગયો છે અને હવે વળતર પેટે ખેડૂતોને પૂરતી રકમ મળે તેમ નથી, જેથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આમ એકમાત્ર ટંકારા તાલુકાના હળમતિયા ગામના ખેડૂતોએ પાક વીમા પ્રીમિયમ પેટે 24.92 લાખ રૂપિયા ચૂકવ્યા છે અને 650 ખેડૂતોએ 6 કરોડ પાક ધિરાણ લીધું છે, પરંતુ હવે ધિરાણ ચૂકવી શકે તેવી સ્થિતિ પણ રહી નથી, ત્યારે ખેડૂતો પણ પાક ધિરાણના ચૂકવવામાં મન મનાવી લીધું છે. તો પાકને થયેલા નુકસાનીનું પૂરું વળતર મળે તે માટે હવે સ્થાનિક તંત્ર, નેતાઓ કે રાજ્ય સરકાર પર વિશ્વાસ ન હોય તેમ જણાવીને દેશના વડાપ્રધાનને પત્ર લખવાનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં મોરબી જિલ્લાના એક બાદ એક ગામો જોડાઈ રહ્યા છે. ત્યારે હવે દેશના વડાપ્રધાન ખેડૂતોને શું રાહત આપે છે અને ખેડૂતોની માંગણી સંતોષી શકશે કે નહીં તે જોવું રહ્યું. મોદી સાહેબને પત્ર એટલા માટે લખ્યો કે એને હમણાં એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એમાં એને એવું લખ્યું હતું કે તમને કોઈ પણ પ્રકારની નુકસાની થશે તો એ આ વીમા કંપનીઓ ભરપાઈ કરશે. એટલે જે ગામડાની અંદર રહેલો ખેડૂત એ બીજી કોઈ બાબતથી તો વાકેફ છે નહીં, એને એવું થયું કે સાહેબે વાયદો કર્યો છે તો આપણે વડાપ્રધાનશ્રીને જ પત્ર લખીએ અને એને જ આપણે વાકેફ કરીએ જેથી કરીને અમને વીમાનો પત્ર. એટલા માટે માનનીય શ્રી મોદી સાહેબને એટલા માટે લખ્યો છે કે રાજ્ય સરકાર રહી એક હાથો જ છે કેન્દ્ર સરકારનો, એટલે કદાચ રાજ્ય સરકાર આ 700 કરોડનું પેકેજ જાહેર કર્યું છે તેમાં ખાલી એ તો લોલીપોપ રૂપે હોય એવું લાગી રહ્યું છે, પણ પીએમને અમે પત્ર લખીને જણાવીએ છીએ કે તમે ગુજરાતની ખેડૂતોની પરિસ્થિતિ જુઓ, પરિસ્થિતિ વાકેફ બનો, હકીકતમાં શું છે શું નહીં તેવી પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે, તો એના માટે જેમ બને તેમ ખેડૂતને આગલું રવિ પાક હવે કોઈ શરતે થઈ શકે એવું નથી, તો રવિ પાક રૂપે જલ્દી વીમા કંપનીને તમે આદેશ કરો અને જેમ બને તેમ વીમો છૂટો કેન્દ્રમાંથી કરો અને રાજ્ય સરકાર ચૂક. અને આ ગામની અંદર તમામ સભાસદો ધિરાણ મેળવે છે, જે પૈકી 650 સભાસદોએ સંસ્થામાંથી ધિરાણ લીધેલું છે અને તમામ ખેડૂતો વીમાથી રક્ષિત છે. સંસ્થાએ મગફળી અને કપાસનું 6 કરોડનું ધિરાણ કરેલ છે, તે પૈકી સરકારશ્રીને 24,92,000 રૂપિયા પ્રીમિયમ ચૂકવેલ છે, જે પૈકી એવરેજ જોવા જોઈએ ખેડૂત દીઠ 650 મુજબ તો 3840 રૂપિયા જેવું સમથિંગ એવરેજ પ્રીમિયમ થાય છે. તો પાક અને પરિસ્થિતિ વરસાદ સારા થતાં ખૂબ જ બગડી ગયેલ છે, જે અન્વયે ખેડૂતોને હાલની તકે પાકની પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે 20% માલ બચેલ છે. આ માલ બજારની અંદર વેચવા જતાં તેના ભાવ ઉપજતા નથી અને મફતના ભાવે ખેડૂતોને માલ વેચવાની મજબૂરીથી ફરજ પડે છે. રવિ મોટવાનીનો રિપોર્ટ, મોરબી.